પાદરમાં ભાજપના ઉમેદવાર દિનુ પટેલને તેની ડિપોઝિટ ડૂલ થાય તે રીતે હરાવવાના સંકલ્પ ગ્રામજનોએ લીધા હતા. પાદરા તાલુકાના મહુવડ ખાતે ચૈતન્યસિંહ ઝાલા અને કમલેશ પરમાર દ્વારા યોજાયેલ સ્વાભિમાન સંમેલનમાં હજારો મતદારોએ ભાજપને હરાવવાના સંકલ્પ લઈ વિરોધ નોંધાવ્યો હતો. પાદરા તાલુકાના મહુવડ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું હતું, જેમાં 10,000થી વધુની જનમેદની ઉમટી હતી. ઉપસ્થિત ચૈતન્યસિંહ ઝાલાએ જ ભાજપના ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને એ હદ સુધી હરાવવા કે તેની ડિપોઝિટ પણ દૂર થાય અને દિનેશ પટેલ ભ્રષ્ટાચારી સહિત ગામે ગામ અપાયેલ પાણીના ટેન્કરોમાં ભ્રષ્ટાચાર બાબતે ખુલ્લો ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ભાજપના ઉમેદવાર દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને તેની ડિપોઝિટ દૂર થાય ત્યાં સુધી તેને હરાવી દેવાના સંકલ્પ લેવડાવ્યા હતા. દિનુ મામા સાથે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો છે. અમારા કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં બે પ્રકારના કાર્યકરો છે. અત્યારે જે દિનુવાલા સાથે છે એ ગાંધીજી જેવા, આપણો દેશ આઝાદ કર્યો, અહિંસક માર્ગે ચાલવાનું, ગાંધીજીની જેમ એક ફટાકો મારે તો બીજો ગાંધારો આવે, એક ગાલ પર ફટાકો મારે તો બીજો ગાંધારો આવે. અમે અહિંસાવાદી છીએ, પરંતુ અમે ભગતસિંહ ના માર્ગે ચાલનારા છે. આજરોજ પાદરા તાલુકાના મહુવડ ગામે સ્વાભિમાન સંમેલન બોલાવવામાં આવેલું હતું, જેમાં કાર્યકરો મતદારો ખૂબ સારી એવી સંખ્યામાં ભેગા થયા હતા અને સૌએ દિનુ મામાને હરાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આજના કાર્યક્રમમાં દિનુ મામાની સતત નિષ્ક્રિયતાને લીધે તેમનો વધતા વિરોધની પણ ચર્ચા તેમનું કહેવામાં આવેલું હતું. અને જો 10 વર્ષ સક્રિય રહીને પાદરા જનતાની સેવા કરી હોત તો આવું ગામમાંથી ભાગવું ના પડે તેમને. કેટલા કાર્યકરો અહીંયા ઉપસ્થિત હતા? આજે લગભગ 10,000થી વધુ કાર્યકરો ઉપસ્થિત હતા અને સૌ સ્વૈચ્છિક આજના કાર્યક્રમમાં પધારેલ હતા.